तो बिपोर जो वावाझोड़ा ने लईने दरियाकांठाना विस्तारों में केवी स्थिति छे आवो जोईए। બપોર જોઈ વાવાઝોડાને લઈને હાલમાં જે દ્વારકાના દરિયામાં ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે, એનું આપણે દ્રશ્યો દેખાડીશ કે આ દરિયાઈ વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે મોજા ઉછળી રહ્યા છે, દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને પોલીસ તંત્ર હાલમાં જે સજ્જ છે અને ખાસ કરીને હું આપને બતાડીશ કે જે ગોમતી ઘાટ છે ત્યાં ભારેથી અતિ ભારે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને 20-25 ફૂટ ઊંચા અંદાજે જે આ મોજા ઉછળી રહ્યા છે અને ભારેમાં ભારે કરંટ છે અને સહેલાણીઓ હોય કે યાત્રિકો હોય તેમને અહીં જે દરિયાઈ વિસ્તાર છે ગોમતી ઘાટ છે ત્યાં નાહવા માટે અને જોવા માટે પણ સખત મનાઈ તંત્ર દ્વારા ફરવામાં દેવામાં આવી છે અને ખાસ કરીને હાલમાં જે દરિયો છે એ ભારેથી ભારે દરિયામાં અતિ કરંટ જોવા મળી રહ્યો છે અને ગોમતી ઘાટમાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। બિપોરજોય વાવાઝોડું કચ્છ અખાત તરફ આગળ વધી રહ્યું છે। આગામી 12 કલાકમાં તે તીવ્ર બને તેવી હવામાન વિભાગ દ્વારા આગમચેતી આપવામાં આવી છે। સાથે જ કચ્છના નલિયાથી 200 કિલોમીટર દૂરથી બિપોરજોય વાવાઝોડું પસાર થવાનું છે। હાલ પવનની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે, પરંતુ દરિયામાં મોજાનું પ્રમાણ વધ્યું છે। 13 અથવા 14 સવારે વાવાઝોડું લેન્ડફોલ કરી શકે એમ છે। કચ્છના તમામ બંદરો ઉપર બોટોને પરત બોલાવાઈ રહી છે। સાથે જ કટોકટીની પરિસ્થિતિને વાવાઝોડાની અસરે અબડાસાના આસપાસના કાંઠાળ ગામના વિસ્તારના જે માછીમારો વિસ્તારો છે તે જોખમી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે। વાવાઝોડાની શક્યતાએ તંત્ર સતર્ક બન્યું છે। જખૌ બંદર પર કોસ્ટગાર્ડ દ્વારા અરબ સાગરમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જો કોઈ માછીમારી બોટ ફરતી હોય તો તેને પરત લાવવાની કવાયત પણ કરવામાં આવી રહી છે। બિપોરજોયના ખતરા સામેની પૂર્વ તૈયારીમાં વહીવટી તંત્ર દરેક બંદરો ઉપર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે। અંકુર ભટ્ટ, સંદેશ ન્યૂઝ, માંડવી। પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાના પગલે બંદર પર 2 નંબરનું સિગ્નલ હટાવી 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, પોરબંદરનો દરિયો છે એ કરંટ પકડી રહ્યો છે। માછીમારો છે એ તમામ માછીમારો તેમની બોટ બંદર પર પાર્ક કરવામાં આવી છે અને આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડું પોરબંદર પાસેથી પસાર થાય તો તેને લઈને જાનમાલની નુકસાની ન થાય તેના માટે એનડીઆરએફની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે। એનડીઆરએફની ટીમમાં 25 જવાનો છે, તમામ મેકેનિકલ સાધનોથી સજ્જ છે અને હાલમાં જે જિલ્લા કલેક્ટર સાથે એનડીઆરએફની ટીમ છે તે મુલાકાત લેશે અને આગળની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે। ઋષિ તાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર। બિપોરજોય વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે તાકાતવર થઈ રહ્યું છે અને તેની સ્થિતિ અસર જે છે ગુજરાતના દરિયા કિનારા ઉપર જોવા મળે છે। ત્યારે હાલ અમે વલસાડના તિતલ દરિયા કિનારે ઉભો છું અને આ જે સમય છે એ સમય છે કોટનો સમય છે। આ સમયે દરિયાનું પાણી હંમેશા અંદર રહેતું હોય છે, પરંતુ જે પ્રકારે ચક્રવાતની આગાહી છે ને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેની સીધી અસર જે છે દરિયામાં દેખાઈ રહી છે। તિથલના દરિયાકાંઠે અત્યારે વહેલી સવારે જે છે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, પાણી ઉપર આવી રહ્યું છે। વલસાડનું વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી કરીને બેઠું છે। તિથલ અને ઉમરગામ અને નારગોલના જે દરિયા કિનારા છે તેઓ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। બિપોરજોય વાવાઝોડાના પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે। નવસારી જિલ્લાની અંદર આવેલા જલાલપુર અને ગણદેવી તાલુકાના 16 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દરિયાઈ પટ્ટી વિસ્તારના ગામના લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। ત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઉમરાટ નજીક આવેલા વાંસી બોરસી ગામના આ દ્રશ્યો છે, જ્યાં પ્રોટેક્શન ફોલની નજીક દરિયામાં કરંટ દેખાઈ રહ્યો છે। દરિયાના ઊંચા મોજાઓ ઉછળવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો છેલ્લી જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 12 કલાક સુધીમાં વાવાઝોડું જે છે એ તીવ્ર બનવાની વિગતો મળી રહી છે। ત્યારે ઉંભરાટ નજીક આવેલા વાંસી બોરસીમાં જે દરિયો છે એમાં કરંટ જોવા મળી રહ્યો છે અને જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા વહીવટી તંત્ર હાલ સતર્ક બન્યું છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।
ગુજરાત પર હવે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બિપરજોય નામનું વાવાઝોડું છે તે ગુજરાતના દરિયાકાંઠાને ધમરોળે તેવી શક્યતા છે, જેને લઈને કચ્છનું વહીવટી તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। હાલ આ વાવાઝોડું છે તે કચ્છના જખો બંદરથી 560 કિલોમીટર દૂર છે અને આ દરિયા કિનારા વિસ્તારને ટકરાય તો ખાસ કરીને કચ્છમાં ભારે વરસાદ તેમજ દરિયાકાંઠા વિસ્તારને નુકસાન જવાની ભીતિ છે તે સેવાઈ રહી છે। તેના જ કારણે કચ્છનું વહીવટી તંત્ર છે તે અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કચ્છના જખો બંદરે માછીમારી કરવા માટે ગયેલી તમામ બોટ છે તેને પરત બોલાવી લેવામાં આવી છે। તમામ બંદરો ઉપર 2 નંબરનું સિગ્નલ છે તે લગાડી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। માંડવીની વાત કરવામાં આવે તો માંડવીનો બીચ છે તે પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સામાન્ય દિવસોમાં અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે જોવા મળતા હોય છે, પરંતુ જે રીતે અત્યારે વાવાઝોડાની શક્યતા છે તે જોવા મળી રહી છે, ખાસ કરીને કચ્છ અને ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે, જેના જ ભાગરૂપે અત્યારે વહીવટી તંત્ર દ્વારા માંડવી બીચ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ ભુજમાં કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે, એટલે કે વહીવટી તંત્ર છે તે વાવાઝોડાની સ્થિતિને લઈને એલર્ટ મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાની સમગ્ર સ્થિતિ ઉપર ખાસ વહીવટી તંત્ર છે તે અત્યારે નજર રાખી રહ્યું છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, કચ્છ। બિપરજોય વાવાઝોડાને લઈને જે પ્રકારે તંત્ર એલર્ટ છે, તંત્ર સજ્જ છે, વલસાડ જિલ્લાના 28 જેટલા દરિયાઈ પટ્ટીના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે મરીન કમાન્ડોની ટીમ દ્વારા પણ જે છે દરિયા કિનારા ઉપર જે છે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કમાન્ડોની ટીમ જે છે વલસાડના તિથલ ખાતે આવી પહોંચી છે અને તિથલ ખાતે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે। સાથે સાથે તેઓ વલસાડ જિલ્લાના 28 ગામોના જે કોસ્ટલ દરિયા કિનારો છે 70 કિલોમીટર લાંબો, ત્યાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે તેઓ કોસ્ટલ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહ્યા છે, ત્યારે વલસાડ ખાતે જે છે વલસાડ જિલ્લા પોલીસની પણ અલગ અલગ ટીમો, મરીન પોલીસની પણ અલગ અલગ ટીમો જે છે દરિયાની અંદર અને દરિયા કિનારા ઉપર પેટ્રોલિંગ કરી રહી છે। ત્યારે હાલ જે છે વલસાડના તિથલ ખાતે મરીન કમાન્ડોની ટીમ પણ આવી પહોંચી અને તેઓએ પણ તિથલ દરિયા કિનારાનો સાવચેતીના ભાગરૂપે નિરીક્ષણ કર્યું હતું। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। અને સમાચાર હવે વિસ્તારથી જોઈએ। બિપરજોય વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર પણ સજ્જ થયું છે। તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અબડાસાના પિગલેશ્વર દરિયામાં કરંટ જોવા મળ્યો, કિનારા બહાર મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે। તંત્રએ આસપાસના ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કર્યા છે, આગામી સમયમાં જરૂર જણાશે તો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે। વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। આજે સવારે કચ્છના તમામ બંદરો ઉપર 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે કચ્છના પિંગલેશ્વર બીચ ઉપર, ત્યાં જોઈ શકાય છે કે અત્યારે દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યું છે। ભારે કરંટના કારણે જે સીમા હોય છે દરિયાની સીમાથી બહાર પણ પાણી છે નીકળી રહ્યા છે, જેથી વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે કાંઠા વિસ્તારના ગામડાઓ છે લોકોને સ્થળાંતર કરવાનું કામ છે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કરવામાં આવશે। જગદીશ ભાનુશાલી, સંદેશ ન્યૂઝ, અબડાસા, કચ્છ। વાત જૂનાગઢની કરીએ તો માંગરોળમાં દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। માછીમારોએ બાંધેલા દંગાઓમાં પાણી ઘૂસતા દરિયાકાંઠે લોકો એકઠા થયા હતા। દરિયાકાંઠે લાંગરેલી બોટો નજીક દરિયાના પાણી પહોંચી ગયા છે। બિપરજોય વાવાઝોડાની અસર વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખાસ જોવા મળી રહી છે, જેના પગલે દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી, તો દમણના દરિયામાં વાવાઝોડાને પગલે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। વાવાઝોડાની અસર પહેલા નાણામંત્રી કનુ દેસાઈએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી, તો વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા શેલ્ટર હોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। દમણના દરિયામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો, વાવાઝોડાને લઈ દરિયામાં મોજા ઊંચા ઉછળી રહ્યા છે। બિપરજોય વાવાઝોડાની અસર સુરતમાં પણ જોવા મળી છે, ત્યારે સુરતના સુવાલી દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો છે, તો વાવાઝોડાના સંકટ વચ્ચે સહેલાણીઓ દરિયાકાંઠા વિસ્તારમાં સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। સાથે જ વાવાઝોડાની અસરને પગલે સુરતમાં ભારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને ભારે પવનને લીધે એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનને સાંકળથી બાંધી દેવાની ફરજ પડી છે।
રિપોર્ટ જોઈ વાવાઝોડાની અસર દરિયામાં વર્તાઈ રહી છે. સુવાલી દરિયામાં ભારે કરંટ આજે જોવા મળ્યો. દરિયા કિનારે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. સુરતના 42 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ જોઈ વાવાઝોડાની અસર વેરાવળના દરિયામાં પણ જોવા મળી રહી છે. દરિયામાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે, તો તંત્ર દ્વારા દરિયાકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા ખાસ બેઠક બોલાવીને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગયો છે. તો વાવાઝોડાની અસરને પગલે અત્યારે દરિયામાં કરંટ છે, સાથે જ બીજી બાજુ સ્થળાંતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તંત્ર પણ સાબદુ બનીને તૈયારીઓ હાથ ધરી દીધી છે. તો સાથે જ વાવાઝોડાની અસરને કારણે અત્યારે વેરાવળમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રિપોર્ટ જોઈ વાવાઝોડાની અસરને પગલે ગીર સોમનાથના વેરાવળ દરિયા કિનારે ચક્રવાતની અસર વર્તાઈ રહી છે. કિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. તો વેરાવળમાં અત્યારે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રિપોર્ટ જોઈ વાવાઝોડાને પગલે મોરબી વહીવટીતંત્રએ જુમાવાડી અને દરિયાકાંઠાના 13 ગામોને એલર્ટ કર્યા છે. પ્રાંત અધિકારીને માળિયાના જુમાવાડી અને માછીમારો સાથે મુલાકાત કરી જિલ્લાની તમામ 228 બોટ સલામત રીતે કાંઠે પહોંચી ગઈ છે. સલામતીના ભાગરૂપે નવલખી પોર્ટની કામગીરી બંધ કરવામાં આવી. સંભવિત વાવાઝોડું ટકરાવવાની ભીતિને ધ્યાનમાં રાખી અને આ જે માછીમારોની વસ્તી છે તેમને અત્યારે સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે કે જ્યારે પણ તંત્ર દ્વારા ઇવેક્યુએશનની પરિસ્થિતિ સર્જાય ત્યારે તેઓએ સહકાર આપવો અને જે નાનકડા બાળકો છે, સ્ત્રીઓ છે અથવા વૃદ્ધો છે અથવા જેમને કોઈ બીમારી છે તેમને તરત સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે. બિફોર જોયેલ વાવાઝોડાના આગાહીના પગલે જે મોરબીનો માળિયાનો જે જુમાવાડી વિસ્તાર છે, આ જુમાવાડી વિસ્તારના માછીમારોને અત્યારે દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે અને આ જે બોટો અત્યારે દેખાઈ રહી છે આ તમામ બોટ જે છે એ જુમાવાડી વિસ્તારમાં રહેતા માછીમારોની બોટ છે અને વાવાઝોડાની આગાહીના પગલે તેમને પરત બોલાવી લેવામાં આવ્યા છે. અત્યારે જિલ્લાની જે કુલ 228 જેટલી જે બોટ હતી આ તમામ બોટ અત્યારે જે છે એ સુરક્ષિત રીતે કાંઠે લઈ આવવામાં આવી છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી.